पर पर्सन का कितना है? 20 रुपया। जो अपने बोट में कितना बड़ा लोग बैठा था, बहुत मजा आया दोस्तों। आज जगह भाई नहीं छागी छाप द्वारका विष्णु बेट द्वारका मुख्य मंदिर बेट द्वारका में आज की तारीखे 10,000 लोग रहे छे, તેમાંથી 8,000 तो मुस्लिमो छे। चलो तो अपनी सफर यहां पूर्ण થાય છે। नमस्कार दोस्तों, तो અત્યારે હું છું ઓખા માં અને ઓખા થી આપણે જવાનું છે સામે આવેલા બેટ દ્વારકા માં। અહીંયા થી આપણે બોટ મળી રહેશે, તો આ વિડિયો માં આપણે જાણીશું કે બેટ દ્વારકા માં કઈ કઈ જગ્યાઓ ફરવા લાયક છે, જે બોટમાં આપણે જવાના છે તેમાં કેટલો સમય લાગે છે, એક વ્યક્તિનું ભાડું શું શું છે, અને સાથે જ બેટ દ્વારકામાં જે જે સારી જગ્યાઓ હશે એ પણ હું તમને દેખાડીશ। તો ખૂબ જ સુંદર જગ્યા છે બેટ દ્વારકા, ચાલો બોટમાં જઈએ બેટ દ્વારકાની સફરે। તમે જુઓ ઘણી બધી બોટ અહીંયા પડેલી છે, સામે એ બ્રિજ છે જે બની રહ્યો છે, જો 4-5 વર્ષથીનું કામકાજ ચાલી રહ્યું છે, જ્યારે બની જશે ત્યારે બોટમાં જવાની જરૂર નહીં રહે, તમારા વાહન પણ જઈ શકશે। તો આખી આ જગ્યા છે કે જ્યાંથી બોટ સ્ટાર્ટ થાય છે બેટ દ્વારકા જવા માટે, બંને તરફ અનેક બોટ તમને જોવા મળશે। દોસ્તો એક બોટ તો રવાના થઈ ગઈ અને બીજી બોટ જે છે તે અહીંયા લાંગરેલી છે, તમે જો એક બોટ ભરાઈ રહી છે હાલમાં, તો આવી ઘણી બોટ તમને સવારથી લઈને મોડી સાંજ સુધી મળી જશે અને ખૂબ જ સુંદર વાતાવરણ છે, તમે જો પક્ષીઓ પણ ઉપર કલરવ કરી રહ્યા છે। તો આવી જ એક બોટમાં બેસીને આપણે જઈશું બેટ દ્વારકા, તો ચાલો આ બોટમાં બેસીને બેટ દ્વારકા જઈએ અને વચ્ચે વચ્ચે કેવી મજા આવે છે એ પણ તમને દેખાડીશ। તો કઈ કામ મુજબની બોટ લાગે છે અંદરથી, તો ચાલો આપણે કેબિન અંદર જતા રહીએ કે ત્યાંથી આખો સીન કેવો લાગે છે। આ તમે જુઓ અહીંયા છે કેબિન, આખો સીન તમને જો આવો લાગશે। બોટ ચલાવનાર વ્યક્તિ અહીંયા હોય છે, અહીંયા પણ બેસવાની સારી એવી જગ્યા છે, તમે જુઓ મસ્ત જગ્યા છે। આ છે આ બોટનું હેન્ડલ, તો આપણી બોટ સ્ટાર્ટ થઈ ચૂકી છે અને મને લાગે છે કે 10 મિનિટની અંદર આપણે બેટ દ્વારકા પહોંચી જવા જોઈએ। ભાઈ પર પર્સન કા કેટલા હે? 20 રૂપિયા એક સવારી કા? 20 એક સવારી કા 20 રૂપિયા, તો એક વ્યક્તિના 20 રૂપિયા છે। બાકી સ્પેશિયલ બોટ કોઈ કરાવે છે તો કેટલામાં પડે? સ્પેશિયલ બોટ તો જેવી એની કેપેસિટી હોય એ પ્રમાણે। અચ્છા, માની લો કે 25 લોકોની ક્ષમતા વાળી છે કોઈ બોટ, તો કેટલા થાય? 4,000 લઈએ કોઈ 5,000 રિટર્નના આવા જવાના બંને? મને આ બેટ દ્વારકાની સફરમાં સૌથી જો વધુ કોઈ બાબત ગમતી હોય તો તે છે આ પક્ષીઓ। તમે જુઓ જ્યારે બોટ ચાલતી હશે ત્યારે તમારી ઉપર જ આ પક્ષીઓ મંડરાતા હશે, અવાજ કરતા હશે, કલરવ કરતા હશે, કેટલા બધા છે જુઓ તમે, આનાથી પણ વધારે હોય છે જો તમે વહેલી સવારે આવશો, ખાસ કરીને શિયાળામાં તો તમને જોવા મળશે આખો જો વિસ્તાર તમને કહું ડિસ્ટન્સ, તો સામે જે દેખાય છે તમને બોટ પડેલી બધી તે છે ઓખા, અને આ બાજુ આપણે જઈશું સામે તમને જે જમીન દેખાય છે તે છે બેટ દ્વારકા। એટલે મને લાગે છે ઓખાથી બેટ દ્વારકા વચ્ચેનું અંતર માત્ર 4-5 કિલોમીટર છે, વચ્ચે કોઈ રસ્તો નથી, પણ એક સામે બની રહ્યો છે બ્રિજ, જે બ્રિજ બની જશે પછી બોટમાં જવાની જરૂર નહીં રહે, તમે તમારું વાહન લઈને પણ ત્યાં જઈ શકશો, પણ સાચી મજા જે છે તે આ બોટમાં બેસીને જવાની છે। તો સામે તમને દેખાઈ રહ્યો હશે એ બ્રિજ જે 3-4 વર્ષથી બની રહ્યો છે, હજી અડધો બન્યો છે, આ બધું તમે જો ખાલી સ્તંભો એ નાખવામાં આવ્યા છે ને પિલરો, બાકી આટલો બની ગયો છે। તો કાંઠે પહોંચી ગયા છીએ આપણે, અને જે રિટર્ન જવાવાળા લોકો છે એની બોટ આ છે, ત્યાંથી તમારે ઉતરવાનું અને બોટ તમને પહોંચાડશે પાછી ઓખા। તો અહીંયા આપણે ઉતરી જઈશું, જો આપણી બોટમાં કેટલા બધા લોકો બેઠા હતા, આખી બોટ ફૂલ હતી, એકદમ ટોળું છે, 120 લોકો બોલે છે કેપેસિટી, મને લાગે છે વધારે લોકો ભરા હશે। આથી આપણી બોટ રિટર્નમાં ખબર નહીં આ બોટ મળે કે બીજી, ઘણી બધી બોટ હોય છે અહીંયા, તો જે બોટ ઊભી રહેવાનો બેઝ છે એ કંઈક આ મુજબનો છે, અહીંયા રિટર્ન જવા માટેની બોટ મળશે તમને અહીંયા, એના પણ 20 રૂપિયા જ છે। આ વિડીયોમાં આગળ આપણે રિટર્ન પણ જઈશું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો, રિટર્નમાં કેવી મજા આવે છે એ પણ હું તમને કહીશ। બોટમાં મને મળી ગયા હતા મારા શહેર અમદાવાદના બે મિત્રો, શું નામ છે આપનું? ઉપાધ્યાય। આ છે ભાર્ગવભાઈ, જ્યારે તમે? આજ ઉપાધ્યાય।
રાજભાઈ હા રાજ ઉપર તો કેવી મજા આવી બોટ માં બહુ જ મજા આવી એમ અને તમારો એક્સપિરિયન્સ પહેલી વાર તો સફર હતો મજા આવી તો આ બંને મિત્રો પહેલી વખત આવ્યા હતા હું તો બે ત્રણ વખત આવી ચૂક્યો છું અને આમે ગુજરાતીઓ થોડું એડવેન્ચર વાળું હોય ને એ વધારે મજા આવે એ તો ઈઝી થઈ જશે આમાં થોડું એડવેન્ચર છે થોડી મજા આવે છે ₹10 છે મસાલા વાળી છાસ તમારે કોઈ ગિફ્ટ લઈ જવી હોય તો એ વસ્તુઓ તમામ વસ્તુઓ તમને મળી રહેશે બંને બાજુ છે નાની નાની માર્કેટ જે રેગ્યુલર બધી જગ્યાએ હોય છે એવી જ છે કોઈ ખાસ નથી અહીંયા જો લખેલું છે મુખ્ય મંદિર સીધું જવાનું છે આ બાજુ અને 2 મિનિટનું અંતર છે અહીંયાથી અને અત્યારે આપણે આવી ગયા છીએ બેટ દ્વારકાના મુખ્ય મંદિર પાસે આપણે જઈ રહ્યા છીએ મેઇન ગેટ તરફ આ બેટ દ્વારકા આમ તો ઘણા બધા મંદિરો છે પરંતુ મેઇન મંદિર આ છે દોસ્તો અત્યારે હું છું બેટ દ્વારકાના મુખ્ય મંદિરની આગળની સાઈડમાં અંદર કોઈ કેમેરો લઈ જવાની મનાય છે આ જગ્યા વિશે એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પટરાણીઓ સાથે ગોપીઓ સાથે જે પાછળ મંદિર છે ત્યાં રહેતા હતા એટલે કે તેમનું નિવાસસ્થાન આ બેટ દ્વારકામાં હતું જ્યારે તેમનું જે કચેરી છે તેમનું જે રાજ્ય છે તે દ્વારકામાં હતું અહીંયા તેઓ પોતાની પટરાણીઓ સાથે રહેતા હતા અને આજની તારીખે ત્યાં ઘણા બધા નાના નાના મંદિરો છે ખાસ કરીને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન થયું હતું તે જગ્યા છે આ ઉપરાંત રાણી રુક્ષ્મણીનો મહેલ છે ભગવાન શ્રી કૃષ્ણનું તો અલગ એક મંદિર છે જ સાથે જે મંદિરમાં તેમના માતાજી યશોદાજીનું પણ એક મંદિર છે તો ખૂબ જ સુંદર જગ્યા છે આ અંદર મોબાઈલ લઈ જવાની મનાય છે બાકી હું તમને એ પણ તમે દેખાડત બાકી એટલું તમે ચોક્કસ કહી શકું કે અહીંયા ચોક્કસ આવવું જોઈએ દોસ્તો તો ઉપર તમે દેખાતો હશે મંદિર તે છે દ્વારકાધીશનું બેટ દ્વારકા મુખ્ય મંદિર અંદર કેમેરો લઈ જવાની મનાય છે તમામ સામાન પણ તમારે અહીંયા જમા કરાવવો પડશે જેમાં મોબાઈલ એક મોબાઈલના 5 રૂપિયા છે 2 મોબાઈલ હશે તો 10 રૂપિયા અને બેગના 5 રૂપિયા છે બાકી જગ્યા કંઈક આવી છે અંદર પણ ઘણા બધા નાના નાના મોટા મોટા મંદિરો છે તો અહીંયા લાઇનમાં ઊભા રહી અને અંદર તરફ જવાનું છે સામેની સાઈડમાં જે પોલીસવાળા ઊભા છે લેડીઝ ત્યાં અંદર ગેટ છે મને લાગે છે પહેલાંના સમયમાં આ મેઇન ગેટ હશે આ મંદિરનો પરંતુ હવે આખો જર્જરિત થઈ ગયો છે આ મંદિરમાં બધી વાતો મને બરાબર લાગી પરંતુ અહીંયા લોકોને દાન દેવા માટે એક રીતે ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે છે તેમને ધાર્મિક વાર્તાઓ સંભળાવવામાં આવે છે અને લોકો અહીંયા દાન દે અહીંયા અલગ અલગ વસ્તુ આપે તેવી એમને અપીલ કરવામાં આવે છે અપીલ તો જોકે નથી ઇન્ફ્લુઅન્સ કરીને ફરજ પાડવામાં આવે છે આ વસ્તુ મને બરાબર ના લાગી બાકી બધું ઠીક છે આ મંદિરે ગયા પછી મને ખબર પડી કે આ બેટ દ્વારકામાં આજની તારીખે 10,000 લોકો રહે છે તેમાંથી 8,000 તો મુસ્લિમો છે માત્ર 2,000 જ હિન્દુઓ રહે છે હવે જરા વિચારો કે આજથી 5,000 વર્ષ પહેલાં જે બેટ દ્વારકામાં યાદવો સાથે કૃષ્ણ ભગવાન રહેતા હતા ત્યાં આજની તારીખે 8,000 મુસ્લિમો અને માત્ર 2,000 હિન્દુઓની વસ્તી છે એનું કારણ કદાચ એવું હોઈ શકે કે જ્યારે યાદવોનો નાશ થયો આખું કુળનો ત્યારબાદ આ ટાપુ જે નાશ પામ્યો હશે તમામ લોકો પણ નાશ પામ્યા હશે તો અહીંયા શંખ ને જે દરિયામાંથી વસ્તુઓ મળતી હોય એની અલગ અલગ વસ્તુઓ મળે છે જેમ કે આ તોરણ છીપલા વગેરે વગેરે આનું શું છે પ્રભુ 301 અને 250 રૂપિયા તો અલગ અલગ સાઈઝના શંખ અને અલગ અલગ વસ્તુઓ છે કોડીઓ વગેરે વગેરે આ એક શોપ છે બેટ દ્વારકામાં તો જો તમને આવી બધી વસ્તુઓનો શોખ હોય તો જ્યારે તમે મુખ્ય મંદિરમાં જતા હશો આ તરફ ત્યારે વચ્ચે તમને આ જગ્યા મળી જશે કોઈ નામ તો નથી
બાકી રસ્તામાં જ આવશો એટલે તમને ઇઝીલી ખબર પડી જશે. જો તમારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં રહેતા હતા તે જગ્યા જોવી હોય પરિવાર સાથે તો એ છે બેટ દ્વારકામાં જ્યાં તેમનો મહેલ છે. ટૂંકમાં કહીએ તો જે મેઇન દ્વારકા છે ત્યાં તેઓ રાજપાટ સંભાળતા હતા. જ્યારે સાંજ પડીએ પોતાના ઘરે બેટ દ્વારકા આવી જતા હતા. અહીંયા યાદવો રહેતા હતા. આખી સોનાની દ્વારકા જે કહેવાય છે તે આખો વિસ્તાર છે. અને મને જે ઇતિહાસ ખબર પડી છે તે મુજબ જ્યારે સોનાની દ્વારકા ડૂબાડી દીધી ત્યારે આટલો એરિયા રહી ગયો હતો જે ટાપુ સ્વરૂપે આજે દેખાય છે. આપણે આ જગ્યાને બેટ દ્વારકા તરીકે ઓળખીએ છીએ, પરંતુ અહીંયાના લોકલ અને જે બ્રાહ્મણો છે તેમનું કેવું છે કે આનું નામ છે ભેટ દ્વારકા. કારણ કે જ્યારે સુદામાજી કૃષ્ણને મળવા આવ્યા અને પોતાની સાથે જે ચોખા લાવ્યા હતા પોટલીમાં તે ભેટ સ્વરૂપે ભગવાનને આપી એટલે આ જગ્યાનું નામ પડ્યું ભેટ દ્વારકા. હવે સમય છે રિટર્ન ઓખા જવાનો અને આ વખતે આપણી બોટ છે આ, જેનું નામ છે મહાસાગર. બોટ તો લગભગ સેમ સેમ જ છે અને આમાં પણ એક વ્યક્તિનું ભાડું 20 રૂપિયા છે. એટલે 20 રૂપિયા આવવાના થયા અને 20 રૂપિયા જવાના, ટોટલ એક વ્યક્તિના 40 રૂપિયા થશે. તો રિટર્નમાં પણ લોકો જોવો તમે બોટમાં આવવા લાગ્યા છે અને બોટ લગભગ ભરાઈ ગઈ છે. ઉપરથી થોડી વારમાં સ્ટાર્ટ થઈ ચૂકી છે આપણી બોટ. આપણે જવાનું છે હવે બેટ દ્વારકાથી રિટર્ન ઓખા. ટાટા ભાઈ ભાઈ બેટ દ્વારકા. જો તમે બોટમાંથી જ 2-3 છોકરાઓ વચ્ચે પડી ગયા તરવા માટે. ચલો તો આપણી સફર અહીંયા પૂર્ણ થાય છે. આપણે ફરીથી ડેક પર આવી જઈશું. તો આથી આપણે રિટર્નની બોટ. તો દોસ્તો આ હતી મારી સફર ઓખાથી બેટ દ્વારકાની. આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, હું તેનો જવાબ આપીશ. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય દ્વારકાધીશ.